મિત્રો નમસ્કાર હું બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનર સુરત આજરોજ સત્યાવીસ મે બે હજાર વીસ સાંજે આજે સવા છ વાગ્યું છે આજે થોડું મોડું થયું છે એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું આજરોજ જે નવા કેસો નોંધાયેલા છે ચોત્રીસ છે અને કેસ પોઝિટિવિટી રેશિયો એ છ પોઈન્ટ છ ટકા થયું છે આજરોજ બે વ્યક્તિનું મૃત્યુ થયું છે બદ્રુનિસા મો અબ્બાસ પઠાણ પંચોતેર વર્ષના ઉંમર ખ્વાજાનગર લિંબાયતમાં એનું બ્લડ પ્રેશર અને આસ્થમાં આગાઉ એ ડિઝિઝેસ હતા અને એમનું મૃત્યુ થયું છે એના ઉપરાંત મહેશ બ્રિજલાલ રાણા એ પંચાણું વર્ષના વ્યક્તિ છે અને એમને પહેલાંથી બ્લડ પ્રેશરનું બીમારી અને ડાયબિટીસનું બીમારી હતું માન દરવાજા વિસ્તારના વ્યક્તિ છે એમનું પણ મૃત્યુ થયું છે આ બે મૃત્યુના સાથે કુલ મૃત્યુની સંખ્યા ચોસઠ થયું છે જે કેસ પોઝિટિવિટી રેશિયો એ ચાર પોઈન્ટ છ ટકા થયું છે અત્યાર સુધી ગઈકાલ સુધી નવસો પિસ્તાલીસ લોકોનો ડિસ્ચાર્જ થયેલો છે સમરસના બાર અને સિવિલના ત્રણ કુલ ડિસ્ચાર્જ નવસો સાહીઠ થયેલા છે અને એનું જે રિકવરી રેટ છે છે સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજ રોજ પચાસ પેશન્ટ દાખલ થયેલા છે અલગ અલગ ઝોન વાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર પાંચસો પિસ્તાલીસ જણા છે અને કુલ હોમ ક્વોરન્ટાઇન અંતર્ગત છ હજાર પાંચસો ત્રેવીસ લોકો છે કુલ ક્વોરન્ટાઇન હેઠળ સાત હજાર અડસઠ લોકો છે જે પોઝિટિવ કેસો આજે આવેલા છે સૌથી વધારે કેસો લિંબાયતના દસ આવેલા છે કતાર ગામના નો આવેલા છે સેન્ટ્રલ ઝોનના છ આવેલા છે અને ઉધનાના પાંચ આવેલા છે જે એક્ટિવ સર્વેલન્સ અને પાસિવ સર્વેલન્સ એ બે રીતે આપણે જે કરીએ છીએ એક્ટિવ સર્વેલન્સ હેઠળ અત્યારે કુલ સોળસો ટીમો દ્વારા અત્યારે કામગીરી ચાલુ છે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બસ્સો આઠ ટીમો છે ફીવર ક્લિનિક અત્યારે બેતાલીસ કરવામાં આવ્યું છે અને એને મોબાઈલ ક્લિનિક કરવાનું એ કામગીરી શરૂ થઈ ગયું છે જેમીની એપ્લિકેશન હેઠળ આપણને ચારસો ચોર્યાસી એઆરઆઈના કેસો આપણને મળ્યા છે જે એપીએક સર્વેલન્સ છે એપીએક સર્વેલન્સ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને એપીએક સર્વેલન્સના અંતર્ગત તમામ જે એજેડ અને કોમ લોકો છે એ તમામ લોકોના માહિતી અત્યારે ફાઇનલ તબક્કે રેડી થઈ ગયું છે એ ઝોન વાઇઝ એ તમામ લોકોના સંપર્ક કરીને ફરીથી જ્યારે રાઉન્ડ શરૂ થશે એ લોકોના ઉપર વધારે ફોકસ કરવાનું આપણે નિર્ણય લીધું છે આ જે એપીએ સર્વે છે મેક્સિમમ આપણે ક્લસ્ટર એરિયામાં પહેલા કર્યા હતા પછી ઝોનના બીજા વિસ્તારોમાં પણ કરવામાં આવ્યું છે ક્લસ્ટર એરિયા અત્યારે જે ચોપન છે એના એના ઉપર સઘન મોનિટરિંગ કરવામાં આવે છે અને એના ઉપરાંત જે ક્લસ્ટર એરિયા સિવાયના જે વિસ્તાર છે એમાં પણ આપણા જે ટીમો છે એ ટીમો એપીએક્સનું પણ સર્વેલન્સ કરે છે જે ક્લસ્ટર વિસ્તાર છે એ ક્લસ્ટર વિસ્તારમાં જે કંઈ વિસ્તારમાં કેસો આવેલા નથી એટલે આપણે જે ક્લસ્ટર એરિયામાં અઠ્યાવીસ દિવસ સુધી કોઈ કેસ ના આવતા હોય તો એ ક્લસ્ટર આઈધર આપણે ઓછું કરીએ છીએ અથવા જે વિસ્તારોમાં કેસ આવેલા નથી એ વિસ્તારો આપણે બાકાત રાખીએ છીએ એ જે રિસ્ટ્રક્ચરિંગનું પ્રક્રિયા એ અત્યારે શરૂ થઈ ગયું છે ક્લસ્ટર નું પ્રક્રિયા એમાં અત્યારે તબક્કામાં છે હોમિયોપેથી આજ રોજ ચૌદ હજાર બસો ઓગણીસ ઘરોમાં થયું છે આપણે બીજા તબક્કાના હોમિયોપેથી વિતરણ માટે તૈયાર થઈએ છીએ બીજા તબક્કામાં કારણ કે જે હોમિયોપેથીનું દવા છે એનું જે રોગ પ્રતિરોધક શક્તિ એક મહિના સુધી હોય છે બીજા તબક્કા માટે આપણે અત્યારે તૈયારી શરૂ કરી દીધું છે છે આજ રોજ સુરત એરપોર્ટ ખાતેથી જે એક ડોમેસ્ટિક ફ્લાઇટ ચેકિંગ સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા દિલ્હીથી સુરત અઠુતેર પેસેન્જર આવ્યા એ તમામ લોકોના જે ક્વોરન્ટાઇન પ્રોસીઝિયર્સ છે એ પ્રોસીજિયર્સ કરવામાં ત્યાં આવ્યું છે આરોગ્ય સેતુ એપ્લિકેશન સુરત કુલ સત્તર પોઈન્ટ ટકા લોકોએ આપ ઇન્સ્ટોલ કર્યું છે જરૂરી એ છે કે જેટલા પણ મીડિયા ના માધ્યમથી આપણે એ કહેવા માંગીએ છીએ કે જે તમામ જે કરિયાણાના દુકાન હોય જેટલા પણ શોપિંગ કોમ્પ્લેક્ષના દુકાનો હોય તમામ લોકો એ જરૂરી છે કે આ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી લોકોને ખબર પડે છે કે એ એના નજીકમાં કેટલા મીટરના અંતરે કોઈ પોઝિટિવ કેસો છે એને એક પણ ખબર પડે છે કે છેલ્લા ચૌદ દિવસમાં એ કોઈ પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા હતા તો એને ક્વોરન્ટાઇન થવું પડે કે કેમ એ પણ માહિતી આ આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી મળે છે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી એ પણ મળે છે કે આપ કોઈ કન્ટેનમેન્ટ વિસ્તારમાં છો કે કેમ અને એ વિસ્તાર જે છે એ વિસ્તાર કોન્ટામિનેટેડ આવે છે કે કેમ એ તમામ વિષય જે છે એ આ એપ્લિકેશનમાંથી આપણને મળી શકે છે આરોગ્ય સેતુ એપ્લિકેશન એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝ છે જેટલા પણ શોપિંગ કોમ્પ્લેક્સેસ અને શોપ્સ છે એ તમામ લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે એ ખૂબ જ જરૂરી છે કોઈપણ કસ્ટમર આવે તો બ્લુટૂથનું અગર એ ખુલ્લું હોય તો કોઈ પણ કસ્ટમર પોઝિટિવ છે કે કેમ અથવા એ કોઈના સંપર્ક પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે કેમ એ પણ માહિતી મળવી મેળવી શકાય છે એટલે એનાથી ખૂબ જે છે એ સંક્રમણ નું જે પ્રવાહ છે એ પ્રવાહ રોકી શકાય છે જે અલગ અલગ પ્રોટેક્શન કીટ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે એ ટીબીના કિસ્સામાં અત્યાર સુધી બારસો ઓગણચાલીસ લોકોને આ કીટ ડિસ્ટ્રિબ્યુશન અને કાઉન્સેલિંગ કાઉન્સલિંગનું કામગીરી થયું છે એના સિવાય જે ટીબીના દર્દીઓને ત્રણ હજાર બસો ત્ર્યાસી માસ્ક આપવામાં આવ્યું છે એને જે સાબુ આપવામાં આવ્યું છે બીજા એ લોકોને જે મેડિસિન અને કાઉન્સેલિંગ છે એ પણ આવે છે સુરત શહેરમાંથી અન્ય જે વતન ગયા છે એમને અત્યાર સુધી ચારસો ટ્રેનોથી વધારે છ લાખ નેવું હજાર નો ત્રણ વ્યક્તિઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસ સેવા અને મેડિકલ સ્ક્રીનિંગનું સેવા આપવામાં આવ્યું છે જે દંડનું વિગત છે ઓવરઓલ આજે એકસો પંચોતેર જેટલા સંસ્થાઓને બાસઠ હજાર ત્રણસો રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે અને એ જરૂરી છે કે આ તમામ લોકો જે લોકોને દંડ કરવામાં આવે છે એના પછી સુધારો થાય છે અને એના માટે ખાસ કરીને જે અત્યારે વધારે ફોર પોઈન્ટ ઝીરોમાં રિલેક્સેશન્સ મળ્યું છે એ તમામ શોપિંગ કોમ્પ્લેક્સેસમાં પણ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે નહીં તો દંડાત્મક કાર્યવાહી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે સોશિયલ અંદર અત્યાર સુધી વગર એકસો ત્રેવીસ લોકોને પેનલ્ટી થયું છે અને એ પાનના ગલ્લા અને જે બાર્બર શોપ એ લોકોને આજે આજ રોજ લગભગ બે હજાર એકસો ચોવીસ દુકાનોને જે છે આજે સર્વે કરવામાં આવ્યા હતા અને એમાંથી એકસો ત્રેયાસી દુકાનોને બંધ કરવામાં આવ્યા છે અને બીસ હજાર નવસો પચાસ રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે મારા વિનંતી છે કે જે પાનના ગલ્લા છે અને બાર્બર શોપ છે એના ઉપર ખૂબ કાળજી રાખવામાં આવે નહીં તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આના સમયે જે કાયદાકીય કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં આજરોજ ચાર હજાર નવસો ચોત્રીસ સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે આજ રોજ સુધી કુલ બે લાખ બાણું હજાર બસો છબ્વીસ સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે ભોજન વિતરણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એનજીઓના સંકલનમાં રહી બે લાખ ત્રેવીસ હજાર ફૂડ પેકેટ્સનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અત્યારે જે પ્રમાણે કામગીરી થાય છે એ તમામ કામગીરી જે છે ખૂબ વ્યવસ્થિત રીતે થાય એના માટે આપની સાથ સહકાર આપણને જોઈએ છીએ કેટલા વિસ્તારોમાં જે પોઝિટિવ કેસો આપણને મળી રહે છે એ વિસ્તારોને ખૂબ અત્યારે જે વાયરસનું સંક્રમણ આપણે જોઈએ જે પ્રમાણે રાંદેરથી અને અઠવાથી શરૂ થયું હતું અને એ પ્રમાણે અત્યારે લિંબાયત અને કતારગામ વિસ્તારમાં એનું વધારે સંક્રમણ જોવા મળે છે આગામી દિવસોમાં ખાસ કરીને કતારગામ બરાછા અને લિંબાયત એ વિસ્તારો ઉપર વધારે ફોકસ કરવામાં આવશે અને જે ઓવરઓલ ક્લસ્ટર છે જે ક્લસ્ટરમાં અઠ્યાવીસ દિવસ થઈ ગયું છે એ એને રિસ્ટ્રક્ચરિંગ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે જે નવા વિસ્તાર છે એ આગામી દિવસોમાં જ્યાં વધારે કેસો આપણને જોવા મળે છે ત્યાં વધારે ક્લસ્ટરિંગનું કાર્યવાહી કરવામાં આવશે ફરીથી આ બધાને હું આભાર વ્યક્ત કરી વિમું છું ધન્યવાદ なんだ